नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आम तो अपने त्या मोटा भागना लोको एसटी बस अथवा तो प्राइवेट व्हीकल द्वारा मुसाफरी करता हुए छे, पण ज्यारे आपणे बहु लांबा रूट में जवानू होय तो घणी वक्त ट्रेन में मुसाफरी करवानू थतु होय छे। तो आपणे त्या मोटा भागे जे बस में मुसाफरी करता होवाथी ट्रेन टिकिट कई रीते बुक करावी, તેના માટે કેટલો ચાર્જ લાગે છે, આ તમામ વિગતોથી અજાણ હોય છે। તો તેના માટે આપણે જે ટ્રેન ટિકિટ કઈ રીતે બુક કરાવી તેના માટે અલગથી એક આગળ વિડીયો આપણે બનાવી ગયા, જેની લિંક પણ ઉપર આઈ બટનમાં આપેલી છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એ જોઈશું કે જો આપણે ટ્રેન ટિકિટ કઢાવેલી હોય પણ કોઈ કારણોસર આપણે તે જવાનું કેન્સલ થાય તો તેની ટ્રેન ટિકિટ કઈ રીતે કેન્સલ કરાવવી અને તેના માટે કેટલો ચાર્જ કપાશે, તો આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છે। તો મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી દેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, શું તમે રેલવેની ટિકિટ કઢાવેલી છે અને તમારી રેલવે ટ્રીપ કેન્સલ થઈ છે? તો તમારી ટિકિટને કેન્સલ કેવી રીતે કરવી અને તેના માટે કેટલો ચાર્જ કપાશે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને જો તમે રેલવેની ટિકિટ કેન્સલ કરાવવા માગતા હોય તો તે કઈ રીતે કેન્સલ કરાવી અને તેના માટે કેટલો ચાર્જ કપાશે તે અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે હું તમને મોબાઈલ સ્ક્રીન પર લઈ જાઉં અને ત્યાં આપણે જોઈશું કે IRCTC જે એપ્લિકેશન આવે છે તેના માધ્યમથી ટિકિટ કેન્સલ કઈ રીતે કરાવી શકાય। તો ચાલો હવે હું તમને મોબાઈલ સ્ક્રીન પર લઈ જાઉં। તો મિત્રો, ઓનલાઈન બુક કરાવેલી ટ્રેન ટિકિટને કેન્સલ કરવા માટે તમારે સૌપ્રથમ IRCTCની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી પડશે અને IRCTCની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લીધા પછી તમારે અહીંયા કોર્નર પર લોગિનનું બટન જોવા મળી જશે। તો તે લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે। જો તમે એકવાર લોગિન થયેલા હશો તો તમારું જે લોગિન આઈડી છે તે તમને અહીંયા જોવા મળી જશે, માત્ર તમારે તમારો પિન નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે અને ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડને અહીંયા બાજુમાં બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો મિત્રો, હું લોગિન થઈ જાઉં ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું। તો મિત્રો, લોગિન થઈ ગયા પછી કંઈક આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળશે, જેમાં તમે અહીંયા ટ્રેનનો ઓપ્શન જોઈ શકો છો। તો આ ટ્રેનના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ટ્રેન ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાની સાથે અહીંયા બુક ટિકિટનો ઓપ્શન છે, ત્યાર પછી માય બુકિંગનો ઓપ્શન છે। જો તમારી અગાઉ બુક કરાવેલી ટિકિટની વિગત જોવા માગતો હોય તો માય બુકિંગમાંથી તમે જોઈ શકશો। ત્યાર પછી તમારા PNRની ઇન્કવાયરી કરવી હોય તો તમારો PNR નંબર અહીંયા ક્લિક કરી અને ટાઈપ કરતા ત્યાર પછી તમારા PNRની ઇન્કવાયરી થઈ શકશે। તો આ પ્રમાણે વિગતો જોવા મળશે। તો મિત્રો, જો તમે તમારી બુક કરાવેલી ટિકિટને કેન્સલ કરાવવા માગતા હોય તો અહીંયા બુક ટિકિટની નીચેનો ઓપ્શન છે કેન્સલ ટિકિટ, તો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાની સાથે પ્રોસેસ થશે અને ત્યાર પછી તમારી જે ટ્રેનની ટિકિટ હશે તે ટિકિટ જોવા મળી જશે। તો ફોર એક્ઝામ્પલ, હું અહીંયા જે અહીંયા બીજા નંબરની ટિકિટ છે તે હું કેન્સલ કરાવવા માગુ છું, તો હું તેના ઉપર ક્લિક કરી દઈશ। તો ચાલો હું અહીંયા તેના ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાની સાથે તમારી ટિકિટની સંપૂર્ણ વિગત છે તે જોવા મળી જશે, જેમાં તમારો PNR નંબર, તમારી ટિકિટની ડેટ અને તમામ વિગત જોવા મળી જશે, કેટલા પેસેન્જર છે, કયા ક્લાસની ટિકિટ છે તે સંપૂર્ણ વિગત તમને જોવા મળી જશે અને તેના નીચે અહીંયા તમને જે પેસેન્જરની ડિટેલ છે તે જોવા મળી જશે। તો અહીંયા આપણે જે પેસેન્જરની ટિકિટ કેન્સલ કરવા માગતા હોઈએ તેની સામે રહેલા ચેકબોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે અને બધા જ પેસેન્જરની ટિકિટ કેન્સલ કરવા માગતા હોય તો અહીંયા સિલેક્ટ ઓલના બોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા સિલેક્ટ ઓલમાં ચેકમાર્ક કરી લઉં છું। હવે નીચે અહીંયા જે કેન્સલનું બટન છે તો કેન્સલના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જે કેન્સલના બટન ઉપર ક્લિક કરતાની સાથે આ રીતનો એક મેસેજ જોવા મળશે કે કન્ફર્મ કેન્સલેશન, ડુ યુ રેડી વોન્ટ ટુ કેન્સલ ટિકિટ,
તો મિત્રો ટિકિટ કેન્સલેશન માટેનો ચાર્જ શું લાગશે તે અંગેનો જે સ્ક્રીનશોટ છે તે તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી જશે. તો આ પ્રમાણે અલગ અલગ ક્લાસવાઇઝ અલગ અલગ કેન્સલેશન ચાર્જીસ લાગશે. તો હવે હું અહીંયા કન્ફર્મ બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણે પ્રોસેસ થશે અને ત્યાર પછી અહીંયા તમને જે તમારી રિફંડેબલ અમાઉન્ટ હશે તે પણ જોવા મળી જશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મારી રિફંડેબલ અમાઉન્ટ મને જોવા મળી રહી છે અને ઉપર મેસેજ પણ આવી ગયો છે કે ટિકિટ કેન્સલ થઈ ગઈ છે. તો મિત્રો આ પ્રમાણે ઓનલાઈન કેન્સલ કરતાની સાથે જ તમે અહીંયા જોઈ શકો છો કે મને કેન્સલેશનનો મેસેજ પણ આવી ગયો છે કે પીએનઆર નંબર 100 ટિકિટ કેન્સલેડ અમાઉન્ટ 400 વિલ બી રિફંડેડ ઇન યોર એકાઉન્ટ વિધિન 3-4 ડેઝ પ્લીઝ ચેક યોર એકાઉન્ટ. તો આ પ્રમાણેનો જે ટિકિટ કેન્સલેશનનો મેસેજ પણ તમને જોવા મળી જશે. વધુમાં જણાવવાનું કે મિત્રો ટિકિટ કેન્સલ કરાવવાના 3-4 દિવસમાં તેના રિફંડ અંગેનો મેલ પણ આવી જાય છે જેનો સ્ક્રીનશોટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો મિત્રો આશા રાખું કે જે IRCTCની એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન બુક કરાવેલી ટિકિટ કઈ રીતે કેન્સલ કરાવી શકાય તે અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.